नमस्कार, नेशन प्लस न्यूज ना जीवन प्रसारण मा आपनु हार्दिक स्वागत छे। हूँ छू वशिष्ठ शुक्ल। स्वदेशी अर्थचिंतन ना निष्णातों द्वारा वर्ष 1994 मा राष्ट्रहित अने उद्योग हित ने समांतर रीते चलावा माटे लघु उद्योग भारती नामना संगठन नी रचना करवामां आवी अने आजे लघु उद्योग भारती ए भारतना अर्थतंत्र नु ऑक्सिजन साबित थई रह्यु छे। एक तरफ प्रधानमंत्री नरेंद्र मोदी जय जवान जय किसान जय विज्ञान नी साथे जय अनुसंधान नो नारो आप्यो छे, त्यारे अनुसंधान नी नीति ने अखत्यार करीने लघु उद्योग भारती आजे सूक्ष्म लघु अने मध्यम उद्योगों माटे ए साचा अर्थमां संजीवनी साबित थई रही छे। दर्शक मित्रों, लघु उद्योग भारती ए मात्र उद्योग जगतना हित माटे ज नहीं परंतु देशना हित ने पण तेओ अग्रक्रमे राखती संस्था छे। त्यारे आप तमाम दर्शकों माटे लघु उद्योग भारती नी कार्यप्रणाली ने समझवी पण एटली जरूरी छे, त्यारे आजे नेशन प्लस न्यूज ना स्टूडियो मा अमे आमंत्रित कर्या छे लघु उद्योग भारती वडोदरा जिल्लाना अध्यक्ष विरल चौधरी ने। विरल चौधरी, आपनु स्वागत छे। आपणे विरल चौधरी पासेथी जाणीशुं के आखरे लघु उद्योग भारती नी कार्यपद्धति शुं छे अने आगामी दिवसोमां हवे ज्यारे एमने जिल्ला अध्यक्ष तरीकेनी जवाबदारी मळी छे त्यारे एओ आगामी दिवसोमां कया प्रकारना कार्यो करवा इच्छे छे। विरल चौधरी, आपनुं स्वागत छे। नमस्कार। दर्शक મિત્રો, મારી સાથે છે સંદીપ શાહ કે તેઓ લઘુ ઉદ્યોગ ભારતી કર્ણાવતી સંભાગના મહામંત્રી છે અને વ્યવસાયે બિઝનેસમેન પણ છે, એટલે આપણે એમની પાસેથી પણ જાણીશું કે જે રીતે નાના અને મધ્યમ ઉદ્યોગોને ઉભા કરવામાં લઘુ ઉદ્યોગ ભારતીની શું ભૂમિકા છે। સંદીપ શાહ, આપનું પણ સ્વાગત છે। દર્શક મિત્રો, જ્યારે વાત હોય લઘુ ઉદ્યોગ ભારતીની ત્યારે એને બિઝનેસમેન એને કઈ દ્રષ્ટિએ મૂલવે છે એ જાણવું પણ એટલું જ મહત્વનું સાબિત થઈ જાય છે। ત્યારે આજે નેશન પ્લસ ન્યૂઝના આમંત્રણને માન આપીને ખાસ પધારેલા રવિ નામિયાર કે જેઓ વર્લ્ડ વિઝાર્ડ ઇનોવેશન અને મોબિલિટી લિમિટેડના પ્રેસિડેન્ટ છે અને રવિ નામિયાર કે આ એ જ રવિ નામિયાર છે કે જેઓ હજારો નોકરીનું સૃજન કરે છે, ત્યારે આપણે એમની પાસેથી જાણીશું કે લઘુ ઉદ્યોગ ભારતીને તેઓ કઈ દ્રષ્ટિએ મૂલવે છે। સર્વે મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે। વિરલ ચૌધરી, સૌથી પહેલી શરૂઆત આપણાથી, લઘુ ઉદ્યોગ ભારતીમાં જે કાર્યકારિણીની ઘોષણા થઈ છે એમાં આપણે જે જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી છે, તો આપ એ જણાવો કે લઘુ ઉદ્યોગ ભારતી કયા પ્રકારનું સંગઠન છે અને કયા દિશામાં કામ કરે છે એ વિશેની જાણકારી આપો। જે રીતે વશિષ્ઠભાઈ તમે શરૂઆતમાં જ કીધું કે સ્વદેશી અર્થ ચિંતનના નિષ્ણાંતો દ્વારા 1994માં આ સંગઠનની સ્થાપના થઈ, એટલે 1994 પહેલાની જો આપણે થોડી વાત જોઈએ તો આપણા દેશની અંદર ઘણું બધું લાયસન્સ રાજ ને બધી પ્રથાઓ ચાલતી હતી, તો એને ધ્યાનમાં લઈને લઘુ ઉદ્યોગકારો માટે અને જે નાના લઘુ ઉદ્યોગકારો ખાસ કરીને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે આવું કોઈ પણ રાષ્ટ્રવ્યાપી સંગઠન નહોતું અને એમના હિતને ધ્યાનમાં લઈને લઘુ ઉદ્યોગ ભારતીની સ્થાપના 1994માં થઈ। હવે આપણે ભારતનો જો ઇતિહાસ જોઈએ, હજારો વર્ષનો ભારત વર્ષનો ઇતિહાસ રહ્યો છે કે ભારત જે છે એ હંમેશાથી લઘુ ઉદ્યોગનું એક કેન્દ્ર રહ્યું છે। આપણે ઈસવીસન પહેલી સદીની વાત કરીએ તો ભારતનું વર્લ્ડ જીડીપીની અંદર જે કન્ટ્રીબ્યુશન છે એ 33% જેટલું હતું અને પછી જ્યારે 11મી સદીની અંદર એ કન્ટ્રીબ્યુશન 28.9 એટલે લગભગ 29% જેટલું હતું અને સદી 1500મી સદીમાં પણ સુધી આ જે જીડી વર્લ્ડ જીડીપીની અંદર ભારતનું જે કન્ટ્રીબ્યુશન છે એ 25% જેટલું હતું। પણ હવે આજની આપણે વાત કરીએ તો જે વર્લ્ડ જીડીપીની અંદર જે ભારતનું કન્ટ્રીબ્યુશન છે એ લગભગ 6-7% જેટલું રહી ગયું છે હવે। એટલે આ બધી જ્યારે આપણે હિસ્ટ્રી જોઈએ તો એ સમયની અંદર ભારતમાં કોઈ પણ મોટા ઉદ્યોગો નહોતા તો પણ ભારતનું જે કન્ટ્રીબ્યુશન છે વર્લ્ડ જીડીપીની અંદર આટલું મોટું કન્ટ્રીબ્યુશન હતું। તો પછીથી એવું શું થયું કે આપણું આ જે જીડીપી કન્ટ્રીબ્યુશન આટલું ઓછું થઈ ગયું? તો એને ધ્યાનમાં લઈને કે જે સ્વદેશી જે લોકોને રાષ્ટ્રહિત માં જેમને ખબર છે એમણે ભારતના ઇતિહાસને ધ્યાનમાં લઈને જોયું કે ભારત તો લઘુ ઉદ્યોગોનો દેશ રહ્યો છે અને આવા એક સંગઠનની જરૂર છે જે રાષ્ટ્રહિતની સાથે લઘુ ઉદ્યોગકારોનું પણ હિત ધ્યાનમાં લે અને લઘુ ઉદ્યોગોના જે પ્રશ્નો છે એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને એને લઘુ ઉદ્યોગકારોને બેનિફિટ થાય અને રાષ્ટ્રને બેનિફિટ થાય એવી પોલિસી નિર્માણ થાય। બિલકુલ। તો સંદીપ શાહ, જે રીતે તમારા અધ્યક્ષશ્રીનું કહેવું છે કે ખાસ કરીને જે ઔદ્યોગિક ગૃહો છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને વચ્ચેનું તાલમેલ જાળવીને એનું નિરાકરણ લાવવું એ પણ લઘુ ઉદ્યોગ ભારતીનું એક સૌથી મોટું કન્સર્ન છે, તો આપે માનો છો કે
साचा संकलन अने सचोट संकलन थकी ज तमाम प्रश्नोनुं निराकरण पण आवी शके छे अने एमां लघु उद्योग भारती खूब महत्वनी भूमिकामां छे अत्यारे संदीप सर। हाँ, आजे आजे आखा राष्ट्रनी अंदर जोवा जईए तो लघु उद्योग भारतीनुं दरेके दरेक राज्यमां काम चाले छे। एना 48,000 थी वधारे मेम्बर्स छे। इवन आंदामान निकोबारमां भी लघु उद्योग भारतीनुं काम चाले छे। દરેક ઠેકાણેથી પોલિસીને લગતા જે કોમન પ્રશ્નો હોય છે એ બધા રાજ્યોમાંથી મંગાવવામાં આવે છે। જેને જે પ્રશ્નો નડતા હોય છે એનું એક રાષ્ટ્રીય સ્તરે અમારું લઘુ ઉદ્યોગ ભારતી દિલ્હીમાં મોટી હેડ ઓફિસ છે, ત્યાંથી જે તે ડિપાર્ટમેન્ટને રિલેટેડ હોય એના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે, નેશનલ લેવલના પ્રશ્નો। અને જ્યારે રાજ્ય કક્ષાના પ્રશ્નો હોય છે તો એ દરેક રાજ્યની અંદર અમારો આજે ગુજરાતની અંદર વડુ મથક અમારું અમદાવાદ છે, તો અમદાવાદની અંદર જે તે જિલ્લાના પ્રશ્નો બધા આવે છે અને કોમન જે પ્રશ્નોનું છે નિરાકરણ અમદાવાદથી ગાંધીનગર સાથે સંકલનમાં રહીને એના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે। બિલકુલ। તો રવિ નામિયાર, જે રીતે લઘુ ઉદ્યોગ ભારતીની આપે પૃષ્ઠભૂમિકા સાંભળી કે એ ભારતના લગભગ 550 થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત છે અને જેને લઈને જે એમએસએમઈ સેક્ટર છે એને સાચા અર્થમાં એક બુસ્ટિંગ ફેક્ટર તરીકે પુરવાર થયું છે, પરંતુ આપ મને એક એઝ એ બિઝનેસમેન એ જણાવો કે લઘુ ઉદ્યોગ ભારતી જે રીતે એમએસએમઈને ઉભા રાખવા માટે જે મહત્વપૂર્ણ સાબિત થાય છે, તો આપે માનો છો કે એમએસએમઈ જે ભારતના ઇકોનોમીને વેગ આપવામાં ખૂબ મહત્વપૂર્ણ છે, તો આગામી દિવસોમાં લઘુ ઉદ્યોગ ભારતીની ભૂમિકા પણ વધારે જવાબદારીપૂર્વકની બનવાની છે? બિલકુલ વશિષ્ઠભાઈ, લઘુ ઉદ્યોગ ભારતી અને એ સંગઠનનું આવનાર સમયમાં લઘુ ઉદ્યોગ એકમો માટે બહુ મોટો યોગદાન અને ફાળો આપી શકે એમ છે। કેમ કે આખા ઇન્ડિયાનું 40% વર્કફોર્સ લઘુ ઉદ્યોગોમાં બધા કામ કરે છે, કામ કરે છે અને એમાં લઘુ ઉદ્યોગ ભારતી જેવી સંગઠનો અને લઘુ ઉદ્યોગ ભારતી જે સંગઠન છે એ રાષ્ટ્રવ્યાપી છે અને અમારા જેવા એકમોને જે તે લાગતા પ્રશ્નો હોય, કન્સર્ન્સ હોય, એનું એક સારું નિરાકરણ, સારું એક રિઝલ્ટ અને ઇન્ફ્લુએન્સ અને સંભળાય મોટા સારા લેવલ પર, સારા લોકો એને સાંભળીને એનું નિરાકરણ લાવે એવી સંભાવના, એવી હેલ્પ સાથે આ એક લઘુ ઉદ્યોગ ભારતીનો એકમનો સપોર્ટ એઝ એ પોલિસી થિંકિંગ મેન્ટાલિટી અને પોલિસી મેકર સપોર્ટ ઇનિશિયેટિવમાં આ એક એકમનો બહુ મોટો સહયોગ અને હેલ્પ રહેશે। તો અમે એઝ એ લઘુ ઉદ્યોગ ભારત લઘુ ઉદ્યોગો એક્સપેક્ટ કરીએ છીએ કે આવી બધી સંસ્થાઓ મળીને અમારા જેવી સંસ્થાઓનું, ઇન્ડસ્ટ્રીઝનું, કંપનીનું જે રિક્વાયરમેન્ટ્સ હોય એ બધી ફૂલફિલ થાય, તો એ લોકો સપોર્ટ કરી શકે એમ છે અને પોઝિટિવલી ઇન્ફ્લુએન્સ કરી શકે એવી સંભાવના અને શક્યતા અપેક્ષા પણ છે। બિલકુલ, એટલે જે રીતે હકારાત્મક અભિગમથી લઘુ ઉદ્યોગ ભારતી કામ કરી રહ્યું છે એ આગામી દિવસોમાં ગેમ ચેન્જર સાબિત થશે આપના મતે? બિલકુલ, ગેમ ચેન્જર સાબિત થશે, કેમ કે આપણા વડાપ્રધાન માનનીય શ્રી પ્રધાનમંત્રીએ પણ એક મોટો સારો ટાર્ગેટ લીધો છે ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમિકને ગ્રોથ સ્ટ્રક્ચર પર લઈ જવા માટે, અને એ ટાર્ગેટ ફૂલફિલ કરવા માટે ઇન્ડિયાની જે લગભગ 40% વર્કફોર્સ તો તમારા આમાં જ છે, લઘુ ઉદ્યોગોમાં જ છે, અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કે એક્સપોર્ટ ક્ષેત્રે કે ઇનોવેશન ક્ષેત્રે, અને એક્સપોર્ટ ક્ષેત્રે તો હજી પણ જે ઇન્ડિયા એઝ એ ડેસ્ટિનેશન ફોર સોર્સિંગ, ચાઇના પ્લસ ફિલોસોફી જે વર્લ્ડ જોઈ રહીએ છીએ, જેમાં આખું વિશ્વ ભારત તરફ શું કહેવાય જુએ છે, જે તે વસ્તુ, જે તે ઇન્ડસ્ટ્રીયલ રિક્વાયરમેન્ટ હોય ઇન્ડિયા ફૂલફિલ કરી શકે, એમાં લઘુ ઉદ્યોગ ભારતીનો કોન્ટ્રીબ્યુશન વધશે અને ઇન્ફ્લુએન્સ થશે અને આગળ ચાલીને બહુ મોટો સપોર્ટ મળી શકે એમ છે। બિલકુલ, વિરલ ચૌધરી, આપ મને એ જણાવો કે આપની ગઈકાલે જ જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારીનું હવે આપ નિર્વહન કરવાના છો 2025 સુધી, તો વડોદરા જે એક ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે અગર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટની વાત કરીએ તો એ ખૂબ મહત્વપૂર્ણ જગ્યા ઉપર છે, તો એની આસપાસ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે તો ત્યાં કયા પ્રકારનું લઘુ ઉદ્યોગ ભારતીનું એક્ઝિસ્ટન્સ રહેવાનું છે? જી વશિષ્ઠભાઈ, અમે વડોદરાની આજુબાજુ જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવ્યા છે બધી જ જગ્યા પર અમારી ઇકાઈ હાલ કાર્યરત છે। જે 15 જેટલા મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની હું જે વાત કરું એ બધી જગ્યા પર અમારી ઇકાઈના કાર્યકારિણી ત્યાં મોજૂદ છે અને આ બધા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર સાથે ખૂબ જ ક્લોઝલી એસોસિએટ થઈને અમે લોકો એ જે ઇન્ડસ્ટ્રીઝ છે એમના પ્રશ્નોનું
અમે એમની પાસેથી પ્રશ્નો લઈએ છીએ અને એમને રાજ્ય જે પણ પ્રશ્નો રાજ્ય સરકારના છે રાજ્ય સરકારને પહોંચાડીએ છીએ અને જે બધા પ્રશ્નો કેન્દ્ર સરકાર રિલેટેડ છે એ અમે કેન્દ્ર સરકાર સુધી અમે પહોંચાડીને એમને બધાને જ હેલ્પફુલ થઈએ છીએ. એટલે જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ હાઉસ આપણા એસોસિએશન છે એમની સાથે અમે ખૂબ જ નજીકથી કામ કરીને એમને અમે હેલ્પફુલ થવાનો પ્રયાસ કરીએ છીએ. અને આવનારા તમે કીધું કે આવનારા સમયની અંદર વડોદરાની જે આપણે વાત કરીએ તો એકદમ કી લોકેશન પર વડોદરા છે. આવનારા સમયની અંદર વડોદરાની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ ક્ષેત્રે વડોદરા ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન કરી રહ્યું છે. તો એ દિશામાં અમે ઇલેક્ટ્રિકલના જે કંપનીઝ છે એ દિશામાં એમના માટે કંઈક વધારે તકોનું ઉત્સર્જન થાય એવા અમે કાર્યો કરીશું. બિલકુલ, જેથી કરીને આ જે આખું ક્લસ્ટર છે એ સાચા અર્થમાં એક ડેવલપમેન્ટલ મોડેલ તરીકે પણ ઉપસીને બહાર આવે. સાચી વાત છે વિરલ ચૌધરી. પરંતુ સંદીપ સાહેબ, મને આપની પાસેથી એ જાણવું છે કે એક તરફ ખુદ ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું પણ નિવેદન છે કે એમએસએમઈ સેક્ટરના વિકાસ માટે અને એના ભલા માટે સરકાર દ્વારા 1,500 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક લઘુ ઉદ્યોગ ભારતીનું પણ પ્રેઝન્ટેશન એટલું જ જવાબદાર છે. તો આપે માનો છો કે આ પ્રકારની યોજનાઓ અને લઘુ ઉદ્યોગ ભારતી એક નોડલ એજન્સી તરીકે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ઉભી છે, આપને એમ લાગે છે? હા વશિષ્ઠભાઈ, લઘુ ઉદ્યોગ ભારતી એકલા પ્રશ્નોનું નિરાકરણ નહીં પણ સાથે સાથે ઉદ્યોગોનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય એની બી ખાસ હંમેશા તત્પર હોય છે. લાઈક સ્વાવલંબી ભારત તરફ અભિયાનમાં એવું એક તમને ઉદાહરણ આપું કે હમણાં એક સેફ્રોન ટેકનોલોજી, કેસર ઉગાડવાની પદ્ધતિ અત્યારે ખાલી ફક્ત કાશ્મીરમાં થઈ છે અને બાકી અત્યારે મોટાભાગનું સેફ્રોન જે છે કેસર એ ઈરાનથી ઇમ્પોર્ટ થાય છે. તો એને સ્વાવલંબી કેવી રીતે બનાવો ઇન્ડિયાને? તો એક ટેકનોલોજી ક્લોઝ રૂમની અંદર સેફ્રોન ઉગાડવા માટેની ટેકનોલોજી ડેવલપ થઈ છે. હવે એ ટેકનોલોજીનું અમે આખા ઇન્ડિયાની અંદર અલગ અલગ ઠેકાણે એને ટ્રાન્સફર કરીને અને નાના નાના ખેડૂતો અને નાના નાના ઉદ્યોગો એ એગ્રીકલ્ચર સાઇડની અંદર ચાલુ થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. આવી રીતે એક બીજી સ્વયં સિદ્ધા અને ગ્રામ શિલ્પી યોજનાઓ બી અમે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ચલાવીએ છીએ. એટલે જેવી રીતે આપણે ગુજરાતની અંદર કચ્છની અંદર ભરતકામના ને જે જેકેટ્સ ને બધું બનાવીને એક્સપોર્ટ થાય છે તો એ બી વધારે કેવી રીતે થાય એનું બી અમે ધ્યાન રાખીએ છીએ. એના એક્ઝિબિશન્સ કરાવીએ છીએ જેથી એ લોકોને માર્કેટ બી મળી રહે. એટલે લઘુ ઉદ્યોગ ભારતી અલગ અલગ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ છે, R&D છે, ઇનોવેશન છે, આ બધા ક્ષેત્રમાં કામ કરીને ભારતના લઘુ ઉદ્યોગોને કેવી રીતે ઉપર લાવવા અને સ્વાવલંબી બનાવવા એવા હંમેશા તત્પર હોય છે. બિલકુલ. રવિ નમિયાર, આપ જાણો છો કે એક સમય હતો જ્યાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ પણ ઉદ્યોગ ગૃહોને સતત ઇન્ડસ્ટ્રીયલ અનરેસ્ટની એક ખૂબ મોટી ચિંતા સતાવતી હતી કે ક્યારે કોઈ સ્ટ્રાઇક આવે કે ક્યારેક કોઈક મજદૂર યુનિયન સામે આવી જાય. પરંતુ આપે માનો છો કે આ પ્રકારના ફેક્ટરોને હવે કદાચ આ લઘુ ઉદ્યોગ ભારતી જ્યારે વચ્ચે એક ફાયરવોલ તરીકે ઉભી છે તો એને લઈને ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ પણ આવી ગયું છે અને એને લીધે ઉદ્યોગ ગૃહો પોતાની ખૂબ એક પોઝિટિવ એટમોસ્ફિયર સાથે પણ બિઝનેસ કરી શકે છે. યસ, સોશિયલ ઇમ્પેક્ટની જે વાત જ્યારે વાત કરીએ, આ એક ઇમ્પેક્ટ છે. સોશિયલ ઇમ્પેક્ટની વાત કરીએ તો એમાં સોશિયલ જ્યારે ઇન્ક્લુસિવ ગ્રોથ આવે ત્યારે આ સોશિયલ ઇમ્પેક્ટનો જો નેગેટિવ પ્રભાવ છે ઇન્ડસ્ટ્રીયલ અનરેસ્ટની તમે તે વાત કરી એ ઓછું થઈ જાય અને એ બધા ઉકેલ અને એ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે આ લઘુ ઉદ્યોગ ભારતી અને ઇન્ડસ્ટ્રી એ બધી સંસ્થાઓ બેસીને આનું એક રાઈટ વેમાં એડ્રેસ કરીને એનું નિરાકરણ આવી શકે. એટલે આવા એકમનો સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝને મળતો હોય અને આ ઇન્ડસ્ટ્રીની બધી જ મેટર્સ ઇન ટર્મ્સ ઓફ રિપ્રેઝેન્ટેશન અને પોલિસી મેકિંગમાં આવે તો એનો સારો સોશિયલ ઇમ્પેક્ટ થાય અને ઇન્ક્લુસિવ ગ્રોથ થાય. તો આ બધા આવા પ્રકારના જે સોશિયલ અનરેસ્ટ છે કે ઇન્ડસ્ટ્રીયલ અનરેસ્ટ છે કે લેબરના પ્રોબ્લેમ છે એ બધું એડ્રેસ થઈ શકે અને ઇન્ડસ્ટ્રીઝને સારો સપોર્ટ મળી શકે એ જનરલી એવો એક સારો ઉપાય અને ઉકેલ આવી શક્યો આવી રહ્યો છે અને આવે છે ખરો આમાં. તો આઈ વુડ સે કે આ એક લઘુ ઉદ્યોગ ભારતી જેવી સંસ્થા અને આનો એક ઇમ્પેક્ટ ઓન સોશિયલ ઇઝ વેરી પોઝિટિવ અને આને બહુ સ્ટ્રોંગલી રેકમેન્ડેડ સ્ટ્રક્ચરમાં ઇન્ડસ્ટ્રીયલ સપોર્ટ મળી શકે એમ છે. ખૂબ સાચી વાત કહી રવિ.
વિરલ ચૌધરી, આપ માનો છો કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત સ્કિલ અને સ્કેલ આ બેની પર ખૂબ ફોકસ કરે છે કે સ્કિલ ઇન્ડિયા હશે તો એનું સ્કેલિંગ કરવું પણ એટલું જ જરૂરી છે, તો લઘુ ઉદ્યોગ ભારતી આ નિવેદનની સાથે ખભે ખભા મેળવીને ઊભું છે એવું આપને લાગે છે? 100% વશિષ્ઠભાઈ, કેમ કે અમે ઘણી બધા એવા અમે અમારા પ્રયાસો ચાલુ જ હોય છે કે સ્કિલ ઇન્ડિયા જે આપણા જે જેટલા પણ લઘુ ઉદ્યોગકારો છે એમને આજે નહીં ને કાલે આ રીતનું સ્કિલ ડેવલપમેન્ટ કરીને એમને આગળ લાવી શકીએ એવા અમારા પ્રયાસો ચાલુ જ હોય છે. અમે રાજકોટની અંદર એક ખૂબ મોટું એક્ઝિબિશન કર્યું હતું જેની અંદર અમે આપણે શું કર્યું કે જે ઘણી બધી એવી પ્રોડક્ટ છે જેને આપણે ઇમ્પોર્ટ કરતા હતા એ પ્રોડક્ટ્સને અહીંયા આગળ રિવર્સ એન્જિનિયરિંગ કરીને ત્યાં આગળ નવા 70 જેટલા એન્ટરપ્રિન્યોર્સ અમે ઊભા કર્યા અને હાલ એ લોકો જે બધી પ્રોડક્ટ્સ આપણે બહારથી મંગાવતા હતા, આયાત કરતા હતા, હવે આજે આપણે એ પોઝિશનમાં છે કે એ બધી પ્રોડક્ટને આપણે વિદેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા છીએ. એટલે લઘુ ઉદ્યોગ ભારતી સતત આ દિશામાં કાર્ય કરી રહ્યું છે અને વડોદરામાં પણ અમારી એ જ ઈચ્છા છે કે આવી ઘણી બધી પ્રોડક્ટ જે અમે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એને અહીંયા આગળ રિવર્સ એન્જિનિયરિંગ કરીને એને પણ આપણે આગળ એક્સપોર્ટ કરી શકીએ એ દિશામાં અમે લોકો કાર્યરત છીએ. બિલકુલ સંદીપ શાહ, મારે આપની પાસે જાણવું છે કે કોરોના મહામારી બાદ જ્યારે એમએસએમઈ સેક્ટરની એક ખૂબ કપરી અને ખૂબ વિકટ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યું હતું, તો આપ શું માનો છો કે એમાંથી એમએસએમઈ સેક્ટરને બહાર લાવવા માટે લઘુ ઉદ્યોગ ભારતીએ કયા પ્રકારની મહેનત કરવી પડી અને એમાં કેટલી સફળતા પ્રાપ્ત થઈ? સંદીપ શાહ, કોરોના કાળ પછી જે લઘુ ઉદ્યોગ ભારતી એટલે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને ઘણો બધો ફટકો પડ્યો, પણ તેમ છતાં સરકારની મદદથી અને સરકારની જે સ્કીમો છે બધી એમએસએમઈ માટે એના દ્વારા ઘણો બધો લઘુ ઉદ્યોગકારોને ફાયદો થયો છે અને એ લોકોએ સબસિડીઓ આપીને બધાને ફરીથી પાછી ઇન્ડસ્ટ્રીઝ ચાલતી કરી છે અને સાથે જે ગવર્મેન્ટની બીજી સ્કીમો છે સીજીટી એમએસસી અને એમાં જે ફિનાન્સ મળે છે 2 કરોડ સુધી બહુ ઓછા ટકે, તો આ બધી સ્કીમોથી બી ઘણો બધો લઘુ ઉદ્યોગકારોને ફાયદો થયો છે અને ફરીથી પાછા બધા બેઠા થયા છે. પ્લસ બીજું, આજે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હંમેશા મોટી ઇન્ડસ્ટ્રીઝનું સબ કોન્ટ્રાક્ટિંગ બી કરતી હોય છે, તો એવા બધા બહારથી પ્રોડક્ટો જે આવ્યા એને સ્ટોપ કર્યા ગવર્મેન્ટે અને અહીંયા ડેવલપમેન્ટ ચાલુ કર્યું અને એને લીધે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં એ સબ કોન્ટ્રાક્ટિંગ શરૂ થયું અને એને લઈને ઘણું બધું શરૂઆત થઈ ગઈ છે પાછી ફરીથી. બિલકુલ. તો રવિ નામ્યાર, મને આપ એ જણાવો કે એક તરફ જ્યારે દેશ અર્થતંત્રના એક્સપ્રેસ વે ઉપર દોડી રહ્યો છે, તો આપ માનો છો કે આપના જેવા બિઝનેસમેન એટલે આપના સેક્ટર માટે પણ લઘુ ઉદ્યોગ ભારતીનો જે રોલ છે એ સાચા અર્થમાં એક પોઝિટિવ તો છે જ, પરંતુ સાથે સાથે એક ફ્રેન્ડલી પણ છે, કારણ કે એ પણ ખૂબ જરૂરી છે કોઈ પણ બિઝનેસ હાઉસીસ માટે? વશિષ્ઠભાઈ, હું મારા ઇન્ડસ્ટ્રી વિશે વાત કરું તો ઇલેક્ટ્રિક વ્હીકલ અને એ પણ ટુ વ્હીલર ક્ષેત્રે ઇન્ડિયા એ આખા વર્લ્ડને બતાવી દીધું છે કે વી આર અનબીટેબલ. આપણી ટુ વ્હીલર કંપની, જેમ કે મોટી મોટી કંપનીઓ છે, વર્લ્ડની સૌથી મોટી કંપનીઓ ઇન્ડિયન કંપનીઝ છે અને ટુ વ્હીલર ક્ષેત્રે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ક્ષેત્રે આટલે સનરાઇઝ ઇન્ડસ્ટ્રી કહેવાય એ ઇન્ડસ્ટ્રીમાં આપણે એક વિચારીએ તો અમારી ઇન્ડસ્ટ્રી એક સેન્ટ્રલ એક એજન્સી હોય જેમાં આજુબાજુ દુનિયાભરની 70-80 કમ્પોનન્ટ બનાવનારી કંપની ભેગી થાય અને એ બધી કંપની કમ્પોનન્ટ બનાવીને મારી કંપનીને આપે અને એ કંપની એક ઓટોમોબાઈલ ઊભી કરે, એ ઓટોમોબાઈલ આપણે માર્કેટમાં મૂકીએ, તો એ ટુ વ્હીલર કે એ થ્રી વ્હીલર કે ફોર વ્હીલર જે માર્કેટમાં જાય એ પ્રકારથી ધંધો અને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય. ઓટોમોબાઈલ ક્ષેત્રે ઇન્ડિયા અને ઇન્ડિયન કંપનીઝે આખા વર્લ્ડમાં આપણે એક નામ ઊભું કર્યું છે. આપણી ટોપની વર્લ્ડની 4-5 કંપનીઝ પણ ગણીએ તો એ ઇન્ડિયન કંપનીઝ છે અને ઇન્ડિયન કંપનીઝે કરી બતાવ્યું છે. એટલે લઘુ ઉદ્યોગો આ ઇન્ડસ્ટ્રીઝને એક એન્સિલરી સપોર્ટ અને એન્સિલરી કમ્પોનન્ટ સપોર્ટ એનું પણ એક ક્લસ્ટર મેન્યુફેક્ચરિંગ કોન્સેપ્ટ, જે ખરેખર સ્મોલ ઇન્ડસ્ટ્રીઝનું કોન્સેપ્ટ છે કે ક્લસ્ટર ઇન્ડસ્ટ્રીઝનું એન્સિલરી કમ્પોનન્ટ્સ બનાવીને એક મોટી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરે અને બેઉ સાથોસાથ ગ્રો કરે અને એક સારો પ્રોડક્ટનું ઉત્પાદન કરે અને એ પ્રોડક્ટ વર્લ્ડ ક્લાસ ક્વોલિટીનું બને અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે આપણે એક્સપોર્ટ કરીને એનું રેવન્યુ કમાઈ શકીએ. સો વી હેવ ડન ઇટ ઇન ધી વર્લ્ડ એન્ડ વી કેન સ્ટીલ ડુ ઇટ એન્ડ વી આર સ્ટીલ ડુઈંગ ઇટ ઇન અ વેરી ગુડ વે.
बिल्कुल आ खूब साची बात कही तमे, कारण के जे रीते मोटा उद्योग गृहो छे एना क्लस्टर मां जे नाना उद्योगो छे ते पण सर्वाइव थशे अने एने लीधे जे डेवलपमेंटल प्रक्रिया छे पण वधारे आसान थई जशे। बराबर छे रवि नामयार। विरल चौधरी, आप मने ये जणावो के जे लघु उद्योग भारती केन्द्र सरकार होय के राज्य सरकार होय एनी साथे कया प्रकारनुं संकलन साधे छे, शुं ए माटेनी कोई निश्चित समय मर्यादा होय छे ज्यां उद्योगोने कनडता प्रश्नोनी ત્યાં ડાયરેક્ટ કર રજૂઆત થતી હોય છે કન્સર્ન ઓથોરિટીઝ સાથે? વશિષ્ઠભાઈ, અમારા તમે લોગોમાં જોયું હશે કે આપણો જે અંદર જ કહેવાયો છે કે રાષ્ટ્રો દ્વારા લઘુ ઉદ્યમે, તો કે રાષ્ટ્રનો ઉદ્ધાર લઘુ ઉદ્યમો થકી, અને એના માટે આ જેટલા પણ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો હોય છે એ અમે દર મંગળવારે અમારા જે પ્રાંત અધ્યક્ષજી હોય છે, પ્રદેશ અધ્યક્ષ, એમની રાજ્ય સરકારની અંદર આપણા જે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી છે, ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર, એમની સાથે મીટિંગ ફિક્સ જ હોય છે, અને આખા ગુજરાતમાંથી જે જે પણ પ્રશ્નો રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાના હોય એ અમે લોકો દર મંગળવારે એમની સમક્ષ રજૂઆત કરીએ છીએ, અને એ જ રીતે કેન્દ્ર સરકારને જે પ્રશ્નો રજૂઆત કરવાના હોય એ પણ એક ફિક્સ ટાઈમની અંદર એમને ત્યાં પહોંચે છે, અને એનું રેગ્યુલર ફોલોઅપ લેવાતું હોય છે, અને જે જે પ્રશ્નોનું નિરાકરણ આવે તો, કેમ કે લઘુ ઉદ્યોગ ભારતી જે પણ જે કાર્ય કરે છે, નીતિ વિષયક કાર્ય હું એમને કહીશ કે જે બધા પોલિસી રિલેટેડ જે કાર્યની અંદર લઘુ ઉદ્યોગ ભારતી ખૂબ સક્રિય છે, તો એવી બધી નીતિઓ બને કે જે જે એક ઇન્ડસ્ટ્રીને નહીં પણ આખા ઇન્ડસ્ટ્રીના સમૂહને એનો મોટો લાભ પહોંચતો હોય છે, એટલે જે જે પણ પ્રશ્નો ઊભા થયા છે એનું અમે લોકો રેગ્યુલર ફોલોઅપ કરીને એનું નિરાકરણ લાવીએ છીએ। બિલકુલ, તો સંદીપ સાહેબ, આપ માનો છો કે આ જે પ્રકારની હેરાર્કી વિરલ ચૌધરીએ જણાવી, તો એ પ્રકારની હેરાર્કીથી ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન પણ આવી જાય છે, અને એટલું જ નહીં પરંતુ સમયાંતરે આ પ્રકારનું જે સંવાદ છે એ પણ સાચા અર્થમાં એક પોઝિટિવ એટમોસ્ફિયર ઊભું કરવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે। સંદીપ સાહેબ, હા, જેવું કે આ છે લઘુ ઉદ્યોગ ભારતીના જે લાઈક કલેક્ટર શ્રી જે મીટિંગ બેઠક બોલાવતા હોય છે, તો એમાં લઘુ ઉદ્યોગ ભારતી લોકલ લેવલે બી જઈને પ્રશ્નોને રજૂઆત કરતા હોય છે, એવી રીતે રાજ્ય કક્ષાની અંદર બેઠકો થતી હોય છે, ચિંતન બેઠકો બી થતી હોય છે, એમાં લઘુ ઉદ્યોગ ભારતીના માંથી પ્રતિનિધિઓ જાય છે અને એનું નિરાકરણ લાવતા હોય છે, પ્લસ લઘુ ઉદ્યોગ ભારતી અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં નોમિનેટેડ છે, લાઈક પ્રોવિડન્ટ ફંડ છે, ESIC છે, ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર્સની સાથે છે, તો એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટોની સાથે સંલગ્ન કરીને જે તે ડિપાર્ટમેન્ટને લગતા પ્રશ્નો હોય છે એનો પ્રશ્નોનું બહુ જલ્દી નિરાકરણ લાવી શકીએ છીએ અમે। બિલકુલ, એને કારણે જે એક પ્રકારની જે હિચ છે તે અટકી જતી હોય છે તમારા મતે, કારણ કે આ પ્રકારનો જે પોઝિટિવ સંવાદ થતો હોય છે તેને કારણે જે ઇન્ડસ્ટ્રીઝને કનડતા પ્રશ્નો છે એનું પણ તાબડતો નિરાકરણ પણ આવી જતું હોય છે। હા, બરોબર છે, કારણ કે એની અંદર શું છે કે લઘુ ઉદ્યોગ ભારતી કોઈ પર્સનલ પ્રશ્ન લઈને નથી ચાલતું, એ કોમન જે પોલિસી મેટર્સ હોય છે એને લઈને ચાલતું સંગઠન છે, એટલે સામેવાળા જે મિનિસ્ટર છે એ બી સમજે છે કે ના ભાઈ આ કોમન પ્રશ્ન છે લઘુ ઉદ્યોગો માટે, તો એનું જલ્દી એ નિરાકરણ લાવતા હોય છે। બિલકુલ, તો દર્શક મિત્રો, હવે આપણે સોના અંત તરફ જઈ રહ્યા છે ત્યારે રવિ નામયાર, આ મારો સોનો અંતિમ સવાલ છે કે એક તરફ દેશ જ્યારે 2034માં 10 ટ્રિલિયન ઇકોનોમી તરફ ની દિશા તરફ આગળ વધી રહ્યો છે, તો આપ માનો છો કે લઘુ ઉદ્યોગ ભારતીની જે જવાબદારી છે એ આગામી દિવસોમાં પણ બેવડાવવાની છે? બિલકુલ, 10 ટ્રિલિયન ઇકોનોમી તરફ આપણી કન્ટ્રી નો ધ્યેય રાખ્યો છે આપણા પ્રધાનમંત્રીએ, તો બિલકુલ પોસિબલ છે, શક્ય છે, અને આખા વિશ્વનું ધ્યાન આપણે આકર્ષી રહ્યા છે ઇન્ડિયામાં, અને એના માટે લઘુ ઉદ્યોગ, લઘુ ઇન્ડસ્ટ્રીઝ, સ્મોલ સ્કેલ, મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનું ઇમ્પોર્ટન્સ અને રેલેવન્સ બહુ મોટા લેવલ પર આવી જાય છે, અને ઇન્ડિયાની વાત કરીએ છીએ તો 40% ઓફ ઇન્ડિયાઝ એમ્પ્લોયમેન્ટ એ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ કરે છે, ટૂંકમાં 111 મિલિયન લોકો આપણે આ લઘુ ઉદ્યોગોમાં કાર્ય કરતા હોય છે, સો એ બધુંનો એ આ બધી ડેટા અને એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટ પણ 35% કોન્ટ્રીબ્યુશન MSMEમાંથી થાય છે, તો ઇનોવેશન કો એક્સપોર્ટ કો કે મેન્યુફેક્ચરિંગ કહો કે એમ્પ્લોયમેન્ટ જનરેશનની વાત કરીએ, અને એના પરતા પણ વધારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પણ એક બહુ મોટા લેવલનું સરકારનો ધ્યેય છે, તો ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં પણ લઘુ ઉદ્યોગોનું જે પાર્ટિસિપેશન વધી ગયું છે, સો ઇન્ડસ્ટ્રીઝ અને સ્મોલ સ્કેલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બહુ સ્ટ્રોંગલી પ્રેઝન્ટ છે, અને આગળ ચાલીને લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાનું રિસ્પોન્સિબિલિટી એઝ એ
पॉलिसी डिसीशन मेकर और इन्फ्लुएंसर एंड रिप्रेजेंटेशन ऑफ द इंडस्ट्री टू द गवर्नमेंट ऑफ इंडिया और टू द पॉलिसी मेकर ए बहुत सारा एक रिस्पोन्सिबल पोजिशन पर आए अने ए हेतु थी मने इच्छा छे अपेक्षा छे के इंडस्ट्री नो सर्वे प्रश्नों नो निराकरण अने इन्फ्लुएंस सरकार पास थी लघु उद्योग भारती थकी आईएम थी थई शकशे अने आई एम एक्सपेक्टिंग के वधारे सक्षम रीते कार्यरत थई शकशे। बिल्कुल, तो दर्शक मित्रों आ हता उद्योगों थकी राष्ट्रनु हित साचवती लघु उद्योग भारतीनी कार्यकथा। कारण के एक तरफ ए पण एटली हकीकत छे के ज्यारे देशना अर्थतंत्रनी वात आवे त्यारे उद्योगोने क्यारे नकारी न शकाय, क्यारे एमनी भूमिकाने नजरअंदाज करी शकाती नथी। विपक्षो भले स्थापित हितने लईने पोताना एजेंडाने पार पाडवा माटे वार तेवारे उद्योग गृहोने गाळो आपता होय, परंतु ए पण जाणी लेवानी एटली जरूरत छे के आ देशनुं अर्थतंत्र अने उद्योग गृहो एक सिक्कानी बे बाजुओ छे, त्यारे आगामी दिवसोमां लघु उद्योग भारतीनी जवाबदारी निश्चितपणे बेवड़ाशे। कारण के आ देश आजादीनो अमृत महोत्सव मनावी रह्यो छे, त्यारे आ देशनी अर्थतंत्रने आर्थिक महासत्ता बनावानी जे नेम लघु उद्योग भारतीय लीधी छे तो आगामी दिवसों में देश की दिशा अने दशा चोक्कसपणे नक्की करशे। नेशन प्लस न्यूज ना विशेष शो में आप अमारी साथे जोड़ायेला रह्या, आपनो खूब खूब आभार। नेशन प्लस न्यूज ना शो नु अपडेट मेळवा माटे आप अमने यूट्यूब ट्विटर इंस्टाग्राम अने फेसबुक पर फॉलो करी शको छो। नवा समाचारों साथे फरी उपस्थित थईशु, त्यां सुधी रजा आपशो, नमस्कार। समाचारोनો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook, Instagram અને Twitter પર।